સુરતની અંદર ઢીંડોલી ખાતે આવેલ લેક ગાર્ડનમાં સાધનોની જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે લેક ગાર્ડનની અંદર બાળકોને રમવા માટે મૂકવામાં આવેલા મોટા ભાગના સાધનો ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે તૂટેલી સાધનની સામગ્રીથી બાળકો સાથે અકસ્માતનું જોખમ છે તો બાળકો માટે અનેક પ્રકારના રમતગમતના સાધનો લાખો રૂપિયાને ખર્ચે અહીંયા મૂકવામાં તો આવ્યા છે પરંતુ આ બગીચાની કોઈ સાર સંભાળ રાખવામાં નથી આવતી તમામ રમતગમતના સાધનો હાલ વિસ્વાર હાલતમાં પડેલા છે અને આ વાતની જાણ હોવા છતાં પાલિકા દ્વારા સાધનો રિપેર નથી કરવામાં આવી રહ્યા

રમવા આવવા મજબૂર હોય એવું લાગી રહ્યું છે વ્યવહારિક છે કે નજીકમાં આ એક જ લેક ગાર્ડન છે જેને લઈને અહીં બાળકો આવતા હોય અને આ તૂટેલા સાધન જોવા મળી રહ્યા છે તો ક્યાંક જે બાળકો છે અહીં જે લીસણ પટ્ટી છે એ ખૂબ જ તૂટેલી છે જો બાળક એની ઉપરથી આ સ્લાઇડ ખાય તો ચોક્કસથી અહીંયા પડી જાય અથવા તેને પાછળ વાગી શકે એવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે પરંતુ ક્યાંક આ પરિસ્થિતિની અંદર પણ સુરત મહાનગરપાલિકાને અહીં રમતગમતના જે સાધનો છે એ સુધારવાની કે એને સમારકામ કરાવવાની કોઈ જ તસદી નથી લેતા ત્યારે ખાસ કરીને અત્યારે જે અહીંયા સાધનો દેખાઈ રહ્યા છે આ જે

સકડી સુકડી સબ તૂટી હોય સ્લાઇડ બી તૂટી હોય એટલે આ તો નાના બાળકો છે જેમને ખબર નથી કે કોણ સમારકામ કરાવી શકે કે કોણ બનાવી શકે પરંતુ આ સ્લાઇડ ની હાલત જ આપણે નજીક થી જો જોઈએ ને તો વચ્ચે થી ઉભડ ખાબડ જેવી રીતે રસ્તો થઈ ગયો હોય ને તેવી રીતના આ લિસળ પટ્ટી જોવા મળી રહી છે પરંતુ ક્યાંક સુરત મહાનગરપાલિકાનું જે ગાર્ડન સમિતિ છે માત્ર કાગળની ઉપર ગાર્ડનનો ડેવલપ કરીને ભૂલી ગયું એ રીતની આ ગાર્ડન ની પરિસ્થિતિ જોવા મળી રહી છે વ્યવહારિક છે કે નાના નાના બાળકો આ તો ઠીક છે કે મોટા બાળકો અત્યારે પરીક્ષા પતિ એટલે અહીં રાઉન્ડ મારવા માટે કે લટાર મારવા માટે નીકળી પડતા હોય પરંતુ ક્યાંક જો નાના બાળકો આ ગાર્ડન ની મુલાકાત લે તો આ ગાર્ડન ની અંદર જે રીતના આ રમત સાધનો છે એ સાધનો માત્ર કાગળ ઉપર કરોડો ના ખર્ચે બજેટ ની અંદર ફળવાયા છે રમત ગમત ના સાધન જે જોવા મળી રહ્યા છે એ સુરતના ના ના લેક ગાર્ડન ના છે એવું લાગી રહ્યું છે કે પાલિકા ડેવલપમેન્ટનું જે કામ છે એ માત્ર કાગળ પર જ કરીને ભૂલી ગઈ છે ક્યાં તો પછી અધિકારીઓ ખિસ્સા ભરવા ઊંચા નથી આવતા અને બાળકોની સાથે કોઈ મોટી દુર્ઘટના થાય એની રાહે બેઠા છે કેમેરામેન વિરલ વ્યાસની સાથે સાલે ગુજરાત સુરત